સુરતના ગોપીપુરા સુભાષ ચોક વિસ્તારમાં ચાલા ગલી યુવક મંડળ દ્વારા 119માં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સુરતમાં ગોપીપુરા સુભાષ ચોક વિસ્તારમાં ચાલા ગલી યુવક મંડળ દ્વારા 119માં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું. આ મંડળ દ્વારા જે બાળકોને થેલેસેમિયા નામની બીમારી થાય છે, આવી બીમારીમાં બાળકોના શરીરમાં કુદરતી લોહી બનવાનું બંધ થઈ જાય છે, એવા બાળકોને લોહીની બોટલો ચડાવવામાં આવે છે. આવા બાળકોને લોહીની બોટલ વિનામૂલ્યે તેમની સંસ્થામાં ડોક્ટરની નિગરાની હેઠળ ચડાવવામાં આવે છે. એનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. આ મંડળ દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિને લોહી પણ પૂરું પાડવાનું કાર્ય કરે છે. રક્તદાન મહાદાન, રક્તદાન કરી બીજાની જિંદગી બચાવો. મારું નામ ડોક્ટર અંકિત પરમાર, હું બાળકોના લોહીનો સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જે અભિલક્ષ્મી થેલેસેમિયા સેન્ટર માં કાર્યરત છું, અને આજે ચાંદલા ગલી યુવક મંડળ અને અભિલક્ષ્મી થેલેસેમિયા ટ્રસ્ટના 119માં કેમ્પ પર બ્લડ ડોનેટ કરવા માટે આવેલ છું. આજે હું લોકોને અપીલ કરવા માંગુ છું કે જે બાળકો થેલેસેમિયા જેવી લોહીની બીમારીઓથી પીડાય છે, જે પોતે લોહી બનાવી શકતા નથી અને એ લોકો પોતાની જિંદગી બીજાના લોહી પર જીવે છે, તો એ લોકોની જિંદગી આગળ વધારવા માટે આપણે રેગ્યુલર બ્લડ ડોનેટ કરીએ છીએ. અહીંયા આજે 200થી વધારે લોકો બ્લડ ડોનેટ કરવા માટે એકત્ર થયા છે, અને એવા ઘણા વ્યક્તિ છે જે 50થી વધારે વાર અને 100થી વધારે વાર બ્લડ ડોનેટ કરી ચૂક્યા છે. કેમ કે એ બાળકોની જિંદગી ત્યારે જ આગળ ચાલશે જ્યારે આપણે બ્લડ ડોનેટ કરીશું. તો આજે હું સમાજના દરેક લોકોને વિનંતી કરું છું કે હવે આપણા સુરત શહેરમાં 500થી વધારે બાળકો છે અને અમારા સેન્ટર પર 300થી વધારે બાળકો છે જેમની જિંદગી આ રક્તદાતાઓના રક્તથી જ આગળ વધે છે. તો આજે હું બધાને નમ્ર અપીલ કરું છું કે તમે વધારેમાં વધારે સંખ્યામાં આવા કેમ્પમાં આવો અને બ્લડ ડોનેટ કરો. આજે જે બ્લડ ડોનેશન કેમ્પ થઈ રહ્યો છે, જે ચેરિટેબલ ટ્રસ્ટ કરીને એક ચાલી રહ્યું છે, જે થેલેસેમિયા બાળકો માટે કામ કરી રહ્યું છે. આ બ્લડ ડોનેશન જે થાય છે તમામ થેલેસેમિયા બાળકોને જાય છે, જેમને 10-15 દિવસે બ્લડ ચડાવવાનું હોય છે. તો એમનો બ્લડ ડોનેશનનો આભાર માનીએ છીએ, અમુક પ્રકારનો આભાર માનીએ છીએ, જેથી અમને લોકોને આ બ્લડ ડોનેશન થાય છે, અમને જિંદગી જીવનદાન મળે છે. સ્ટોરી બાય સુનિલ ગાંજાવાલા, માં આશાપુરા ન્યૂઝ, સુરત.